ગીત શાસ્ત્રનું પુસ્તક એનો એકસો અઢારો અધ્યાય ગીત શાસ્ત્રનું પુસ્તક અધ્યાય એકસો અઢાર યહોવાનો આભાર માનો કેમ કે તે ઉત્તમ છે તેની કૃપા સર્વકાળ ટકે છે ઈસરાયેલ તું એમ જ કહેજે કે તેની કૃપા સર્વકાળ ટકે છે હારુણ પુત્રો તમે કહેજો કે તેની કૃપા સર્વકાળ ટકે છે યહોવાના ભક્તો તમે પણ કહેજો કે તેની કૃપા સર્વકાળ ટકે છે સંકટમાં વિનંતી કરી એટલે યા મને ઉત્તર આપીને વિશાળ જગામાં બેસાડ્યો યહો આ મારા પક્ષનો છે હું બીવાનો નથી માણસ મને શું કરી શકશે યહો મારા પક્ષનો છે તે મારો સહાયકારી છે માટે હું મારા દ્વેષ્યો પર મારી ઈચ્છા પૂરી થયેલી જોઈશ માણસનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે રાજાઓ પર ભરોસો રાખવા કરતા યહોવા પર ભરોસો રાખવો સારો છે સર્વ વિદેશીઓએ મને ઘેર લીધો હતો પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા તેઓએ મને ઘેર લીધો હતો હા ખરેખર ઘેર લીધો હતો પણ યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા તેઓએ મધમાખીઓની જેમ મને ઘેર લીધો હતો પણ તેઓ સળગેલા કાંટાની જેમ ઓલવાઈ ગયા યહોવાને નામે મેં તેઓને કાપી નાખ્યા મને પાઈ નાખવાને તે મને ભારે ધક્કા માર્યા પણ યહોવાએ મને મદદ આપી યા મારું સામર્થ્ય તથા મારું ગીત છે તે મારું તારણ થયો છે ન્યાયીઓના તંબુઓમાં હર્ષ તથા તારણના ધ્વનિ સંભળાય છે યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે હું મારી નહીં જઈશ પણ જીવતો રહીશ અને યાહના કૃત્યોને પ્રગટ કરીશ યહોવાએ મને ભારે શિક્ષા કરી પણ તેણે મને મરણને સોંપી દીધો નહીં મારે માટે ન્યાયના દ્વાર ઉઘાડો તેઓમાં થઈને હું જઈશ અને યાહનો આભાર માનીશ યહોવાનું દ્વાર આ છે એમાં થઈને ન્યાયો અંદર પેસે હું તારો આભાર માનીશ કે તે મને ઉત્તર આપ્યો છે અને તું મારું તારણ થયો છે ઘર બાંધનારાઓએ જે પથ્થર બાતલ કર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે આ કાર્ય યહોવાથી થયું છે આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે તેમાં આપણે આનંદોત્સવ કરીએ હે યહોવા તું હવે દયા કરીને તારણ આપ હે યહોવા હવે તું દયા કરીને કુશળ રાખજે યહોવા નામે જે આવે છે તેને ધન્ય છે યહોવાના મંદિરમાંથી અમે તમને આશીર્વાદ દીધો છે યહોવા તે જ દેવ છે તેણે આપણને જવાળું આપ્યું છે વેદીના શિંગોની સાથે દોરડાથી બલિદાનને બાંધો તું મારો દેવ છે હું તારો આભાર માનીશ તું મારો દેવ છે હું તને મોટો માનીશ યહોવાનો આભાર માનો કેમ કે તે ઉત્તમ છે તેની કૃપા સર્વકાળ ટકે છે